નમસ્કાર મિત્રો ભગવાન ગણેશજીની લીલાઓ અને તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ એવી છે કે બસ તેના વિશે જાણવાની ઈચ્છા થતી હોય આપણને તો મિત્રો આજે એવી જ એક કથા છે ગણેશજી એક દંત હોવાની અને તેમનો એક તૂટેલો દાંત સદેવ તેમના હાથમાં પકડેલો હોય છે તો આવો જાણીએ શું છે તેમના તૂટેલા દાંત અને એક દંતકથા મિત્રો કહેવામાં આવે છે કે ભાઈ કાર્તિકે તોડ્યો હતો ગણેશજીનો દાંત ગણેશજીની લીલા અપરંપાર છે તો મિત્રો આ તેમનો એક દાંત કોઈ બીજાએ નહીં પણ તેમના ભાઈ કાર્તિકે જ તોડ્યો હતો તો ચાલો મિત્રો જાણીએ આના પાછળની કથા શું છે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું મિત્રો હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે તો મિત્રો એકવાર કુમાર કાર્તિકે કોઈ ગ્રંથની રચના કરી રહ્યા હતા તે એટલા વિદ્વાન અને સંશોધનકાર હતા કે તેમણે આ પૃથ્વી પર સૌ પ્રથમ અનેક મહાન ગ્રંથોનું નિર્માણ કર્યું છે એ સમયે તે એક ગ્રંથની રચનામાં ખોવાયેલા હતા ત્યારે નટખટ ગણેશજી પોતાની નાદાનિયત અને તોફાનને કારણે કાર્તિકે પાસે પહોંચી ગયા હતા અને તેમને પરેશાન કરી રહ્યા હતા ત્યારે કાર્તિકે તેમનો એક દાન તોડી નાખ્યો હતો જ્યારે ગણેશજીએ આ વિશે તેમના પિતા શિવજીને કાર્તિકી વિશે ફરિયાદ કરી ત્યારે કાર્તિકે તે દાન ગણેશજીને પાછો આપ્યો પણ સાથે એક શ્રાપ આપી દીધો કે આ તૂટેલો દાન તેમણે હાથમાં હંમેશા પકડીને રાખવો પડશે પોતાનાથી દાંત અલગ કરવા જતા ગણેશજી ભસ્મ થઈ જશે તો બીજી કથા છે જેમાં વર્ણન છે કે અસુરનો વધ કરવા જતા ગણેશજીનો દાંત તૂટ્યો રાક્ષસ ગજ મુખાસુરની વાત છે આ અસુરને એક વરદાન પ્રાપ્ત હતું કે તે કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી નહીં મરે એનો ફાયદો ઉઠાવતા તે દેવતાઓ અને ઋષિઓને પરેશાન કરતો રહ્યો આ અસુરના વશમાં કરવા માટે ગણેશજીએ પોતાના દાંતનો ઉપયોગ કર્યો હતો તો એક અન્ય કથા પણ છે જેમાં વેદ વ્યાસે મહાભારતને લખવા માટે જ્યારે ગણપતિને જણાવ્યું ત્યારે ગણેશજીએ જાતે લહિયા બનીને લેખિણી તરીકે પોતાના દાંતનો ઉપયોગ કર્યો હતો તે માટે તેમણે જાતે જ પોતાનો દાંત તોડી નાખ્યો હતો તો મિત્રો આજે આપણે જાણ્યું કે ગણેશજીનો દાંત કોણે તોડી નાખ્યો હતો તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો